ગુડ મોર્નિંગ. ચલો આપણે ગયા પીરિયડમાં શું શીખ્યા હતા? કમ્પ્યુટરમાં કીબોર્ડ, આઉટપુટ, ઇનપુટ વિશે શીખ્યા હતા. હવે આપણે માઉસ અને ટચપેડ વિશે શીખવાનું છે. માઉસ એટલે અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ઉંદર, બરાબર. હવે માઉસ વિશે આપણે જોઈએ તો સાદું માઉસ અને વાયરલેસ માઉસ આવે છે. વાયરલેસ માઉસ એટલે એક ચીપ હોય છે અંદર અને બેટરી નાખવાની હોય છે. જે વાયરલેસ માઉસ હોય છે ને એમાં આપણે બેટરી નાખીએ પછી એની જે ચીપ આવે ને એ આપણે સીપીયુમાં કાં તો લેપટોપમાં નાખવાની હોય છે. એટલે વાયરલેસ માઉસમાં આપણે વાયર વગર એને ચાલુ કરી શકીએ છીએ. અમુક એનું અંતર હોય છે, એ અંતરની અંદર જ આપણે વાયરલેસ માઉસ વાપરી શકીએ છીએ. સાદું માઉસ તો બધાએ જોયું છે, બરાબર ને. સાદા માઉસમાં શું હોય છે? વાયર હોય છે. સીપીયુ સાથે કાં તો લેપટોપ વાપરો તો લેપટોપ સાથે એનું કનેક્ટેડ હોય છે. માઉસ એક ઇનપુટ ડિવાઇસ છે. કેમ ઇનપુટ ડિવાઇસ છે? કારણ કે માઉસમાં આપણે ડ્રોઈંગ કરી શકીએ છીએ, માઉસ વડે ચિત્ર પૂરી શકીએ છીએ, કલર પૂરી શકીએ છીએ, રંગ પૂરી શકીએ છીએ, બરાબર. કર્સરને આમથી આમ કરી શકીએ છીએ, ડબલ ક્લિક કરી શકીએ છીએ, ડ્રેગિંગ કરી શકીએ છીએ. એટલા માટે માઉસ એક પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખાય છે. પોઇન્ટિંગ એટલે કર્સરને આમથી આમ લઈ જવાય, કાં તો આપણને કોઈ વસ્તુ કે કોઈ આઇકન જોવા હોય, બરાબર, કોઈ ડેટા જોવો હોય તો આપણે એને ખસેડીને પોઈન્ટથી જોઈ શકીએ છીએ. માઉસને બે કે ત્રણ બટન ધરાવે છે. માઉસની મદદથી ક્લિકિંગ, ડબલ ક્લિકિંગ, ડ્રેગિંગ જેવી ક્રિયા આપણે કરી શકીએ છીએ. હવે ટચપેડમાં શું આવશે? ચલો મને કોણ કહેશે? ટચપેડમાં તો સૌથી પ્રથમ તમારો મોબાઈલ આવશે. તમે મોબાઈલ વાપરો છો બધા ઘરે? સરસ. તો આપણે જે મોબાઈલ વાપરીએ છીએ, મોબાઈલ કેવી રીતે વાપરીએ છીએ? આપણે ટચથી. આપણે જે ટચ કરીએ છીએ ત્યારે મોબાઈલ વપરાય છે ને? ટચ વગર મોબાઈલ વપરાય છે ના. એટલે મોબાઈલને પણ ટચપેડ કહેવાય છે. અને ટચપેડ એ પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય છે. જેવી રીતે લેપટોપ, જો લેપટોપમાં માઉસ છે તે શું છે? ટચ છે, ટચિંગવાળો માઉસ છે, દેખાય છે લેપટોપમાં બતાવ્યું છે. એવી જ રીતે તે લેપટોપ કે નોટપેડ, બરાબર, કે ટેબલેટ જોયું છે બધાએ. મોબાઈલ જેવું જ આવે પણ થોડું મોટું આવે. કમ્પ્યુટરમાં માઉસની જેમ કાર્ય કરે છે. તે ખાસ સપાટી ધરાવે છે જેના પર આંગળીઓ વડે કાર્ય કરી શકાય છે. આજે આપણે શું શીખ્યા? માઉસ અને ટચપેડ વિશે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ભણીશું સ્કેનર અને લાઇટ પેન વિશે, બરાબર. તો આગળના પીરિયડમાં આપણે મળીએ. બાય.